વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ અમિલ શાહ શેખ લર્ન ઇકોનોમિક્સ વિથ અમિલ આજનો આપણો મુદ્દો છે ધોરણ બાર વિશે અર્થશાસ્ત્ર એમાં વસ્તીના વલણો તો વિદ્યાર્થી મિત્રો વસ્તીના વલણો શું છે એને સૌ પ્રથમ સમજીએ તો વસ્તીનું કદ વસ્તી વૃદ્ધિનો દર જન્મદર મૃત્યુદર શહેરી વસ્તી ગ્રામીણ વસ્તી સ્ત્રી પુરુષનું પ્રમાણ આ બધાને લગતી આંકડાકીય માહિતી મેળવવી અને તેનું અર્થઘટન કરવું એને જ કહેવાય વસ્તીના વલણો હવે વસ્તીનું કદ એટલે ભારતની કુલ જે વસ્તી જે છે એ વસ્તીની સંખ્યા એટલે કે વસ્તીનું કદ વસ્તી વૃદ્ધિનો દર દર એટલે ટકા દર વર્ષે વસ્તીમાં જેટલા ટકાના દરે વસ્તી વધે છે એને કહેવાય વસ્તી વૃદ્ધિનો દર જન્મદર એટલે દર હજાર નવા જન્મનાર બાળકોની સંખ્યા અને મૃત્યુદર એટલે દર હજારે કુલ મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યા પછી ભારતમાં શહેરી વસ્તી કેટલી છે પછી ગ્રામીણ વસ્તી કેટલી છે અને વસ્તીમાં સ્ત્રીઓ કેટલા અને પુરુષો કેટલા છે આ બધાને લગતી આંકડાકીય માહિતી મેળવવામાં આવે અને તેનું અર્થઘટન કરવામાં આવે એને જ કહેવાય છે વસ્તીના વલણો પછી છે સૌપ્રથમ વસ્તી ગણતરીની શરૂઆત ક્યારે થઈ તો અઢારસોને એકાવનમાં કોણે કરી તો જમશેદી તાતાએ ફરીથી કહું છું પરીક્ષામાં ઘણી વખત પૂછાયેલું છે કે સૌ પ્રથમ વસતી ગણતરીની શરૂઆત ક્યારે કરવામાં આવેલી છે તો અઢારસોને એકાવનમાં કોણે કરી તો જમશેદી તાતાએ કરી પછી છે વ્યવસ્થિત ગણતરી જે છે વસ્તી ગણતરી વ્યવસ્થિત રીતે કરવાની શરૂઆત જે છે અઢારસો ને એકાણુંમાં થઈ છે અને અઢારસો એકાણું પછી દર વર્ષે વસ્તી ગણતરી કરવાની શરૂઆત થઈ છે જે આજે પણ વસ્તી ગણતરી થાય છે તો દર દસ વર્ષે વસ્તી ગણતરી થાય છે પૂછવામાં આવે કે વસ્તી ગણતરી ક્યારે થાય તો દર દસ વર્ષે વસ્તી ગણતરી થાય છે હવે આપણા ભારતની વસ્તી કેટલી છે અને એનો વૃદ્ધિ દર કેટલો છે એને સમજીએ તો વસ્તીનું કદ અને વસ્તી વૃદ્ધિનો દર આ બંનેના અર્થ જે છે એને સૌ પ્રથમ સમજીએ તો હમણાં જ આપણે ચર્ચા કરી કે વસ્તીનું કદ એટલે કે ભારતમાં જુદા જુદા વર્ષો દરમિયાન ભારતની કુલ કેટલી વસ્તી છે એને જ આપણે શું કહીએ છીએ વસ્તીનું કદ અને વૃદ્ધિ દર એટલે વૃદ્ધિને દર દર એટલે ટકા વૃદ્ધિ એટલે વધારો એટલે કે વસ્તીમાં થતાં વધારાની ટકાવારી કેટલી છે એને શું કહેવાય વૃદ્ધિ દર કહેવાય છે તો અહીં એક કોષ્ટક આપેલું છે વસ્તીનું કદ અને વસ્તી વૃદ્ધિનો દર એને કોષ્ટકને બરાબર રીતે આપણે સમજીએ તો અહીં તમે જોઈ શકો છો કે પ્રથમ જે છે ઓગણીસો ને એક એકમાં વ ભારતની વસ્તી કેટલી હતી તો ત્રેવીસ પોઈન્ટ આઠ કરોડ વસ્તી હતી અને એનો વૃદ્ધિ દર કેટલો હતો તો માત્ર ઝીરો પોઈન્ટ ઝીરો આઠ ટકા વૃદ્ધિ દર હતો દર વખતે જેટલા ટકા એ વસ્તી વધે છે એને શું કહેવાય વસ્તી વૃદ્ધિનો દર બરાબર પછી ઓગણીસો ને અગિયારમાં વસ્તી વૃદ્ધિનો દર જે છે ઝીરો પોઈન્ટ સત્તાવન હતો અને જ્યારે વસ્તી કેટલી હતી પચીસ પોઈન્ટ બે કરોડની વસ્તી હતી હવે વિદ્યાર્થી મિત્રો સમજો ઓબ્ઝર્વ કરો કે આ ઓગણીસો અગિયારથી કરીને ઓગણીસો એકવીસના વર્ષમાં વસ્તી જુઓ તો અહીં તમે જોઈ શકો છો કે ઓગણીસો અગિયારમાં પચીસ પોઈન્ટ બે વસ બે કરોડ વસ્તી હતી જ્યારે ને એકવીસમાં વસ્તી થઈ છે પચીસ પોઈન્ટ એક તો અહીં તમે જોઈ શકો છો કે અહીં વસ્તી ઘટી છે એટલે કે વસ્તીમાં ઘટાડો નોંધાનો છે અને આ ઘટાડો જે છે એ કેટલો નોંધાનો છે તો માઇનસ જીરો પોઈન્ટ જીરો ત્રણ આ એક જ એવો વર્ષ જે છે ઓગણીસો એકવીનો વર્ષ એક એવો વર્ષ છે કે જ્યાં વસ્તીમાં ઘટાડો નોંધાનો છે બાકીની દરેક સ્થિતિ તમે અહીં જોઈ શકો છો ઓગણીસો એકવીસ વર્ષ પછી તમે જોઈ શકો છો કે દર વખતે દર દસ વર્ષે વસ્તીમાં વધારો જ દેખાઈ રહ્યો છે જોઈ શકો છો તમે કહીં જોવો કે વસ્તીમાં દર દસ વર્ષે વસ્તીમાં વધારો દેખાઈ રહ્યો છે અહીં જોઈ શકો છો કે પચીસ પોઈન્ટ એક કરોડમાંથી ઓગણીસો એકત્રીસમાં વસ્તી સત્યાવીસ પોઈન્ટ નવ કરોડ થઈ પછી ઓગણીસો એકતાલીસમાં એકત્રીસ પોઈન્ટ નવ કરોડ થઈ ઓગણીસો એકાવનમાં છત્રીસ પોઈન્ટ એક કરોડ થઈ ઓગણીસો એકસઠમાં તેતાલીસ પોઈન્ટ નવ કરોડ થઈ ઓગણીસો એકોતેરમાં ચોપન પોઈન્ટ આઠ કરોડ થઈ ઓગણીસો ને અડસઠ પોઈન્ટ ત્રણ કરોડ અને ઓગણીસો એકાણુંમાં ચોર્યાસી પોઈન્ટ છ કરોડ બે હજાર એકમાં એકસો બે પોઈન્ટ સાત કરોડ જ્યારે બે હજાર અગિયારમાં છેલ્લી વસ્તી ગણતરી ક્યારે થઈ પરીક્ષામાં એ રીતના પણ પૂછાતું હોય છે તો છેલ્લી વસ્તી ગણતરી ક્યારે થઈ બે હજાર અગિયારમાં અને આપણી વસ્તી કેટલી હતી એકસો એકવીસ પોઈન્ટ ઝીરો બે કરોડ હતી તો અહીંયા તમે ઓબ્ઝર્વ કરો કે ઓગણીસો એકવીસ પછી વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે બરાબર ને અહીં વૃદ્ધિ દરમાં પણ વધારો થઈ રહ્યો છે હવે તમે એક ઓગણીસો એક્યાસીનું વર્ષ તમે અહીંયા જોઈ શકો છો કે આ ઓગણીસો એક્યાસીનું વર્ષ જે છે ત્યારે વસ્તી હતી આડસઠ ત્રણ કરોડ હતી જ્યારે વસ્તી વૃદ્ધિનો દર જે છે એ બે પોઈન્ટ બાવીસ રહ્યો છે પછી ઓગણીસો ને એક્યાસી પછી તમે જોઈ શકો છો કે પછીના વર્ષોમાં વસ્તીમાં વધારો તો થયો છે પરંતુ વૃદ્ધિ દર જે છે ને વૃદ્ધિ દરમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે જોઈ શકો છો તમે કે વૃદ્ધિ દરમાં વૃદ્ધિ દર વધી વધીને બે પોઈન્ટ બાવીસ ટકા રહ્યો પછી જોઈ શકો છો કે બે પોઈન્ટ બાવીસમાંથી બે પોઈન્ટ સોળ થયો એટલે કે ઘટ્યો વૃદ્ધિ દરમાં ઘટાડો થયો પછી એક પોઈન્ટ સત્તાણું રહ્યો એટલે કે બે પોઈન્ટ સોળમાંથી એક પોઈન્ટ સત્તાણું એટલે ઘટાડો કહેવાય અને એક પોઈન્ટ સત્તાણુંમાંથી એક પોઈન્ટ ચોસઠ વૃદ્ધિ દર રહ્યો એ પણ ઘટાડો કહેવાય છે તો એમ કહી શકાય કે ઓગણીસો એક્યાસીના વર્ષ પછી ભારતમાં વસતી વૃદ્ધિના દરમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે અને એનો નું કારણ છે વસ્તી નીતિ અને વસ્તી વૃદ્ધિને અટકાવવા માટે સરકારે જે પણ નિયમો બનાવ્યા છે નિયંત્રણો નાખ્યા છે એના લીધે વૃદ્ધિ દરમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે પણ એક રીતે જોઈ શકાય છે કે ઓગણીસો ના વર્ષ પછી વસ્તીમાં સતત જોઈ શકો છો કે અહીંયા વૃદ્ધિ દરમાં પણ વધારો થયો છે બરાબર ઓગણીસો ને માં સૌથી વધારે વૃદ્ધિ દર રહ્યો છે અને એ છે બે પોઈન્ટ બાવીસ અને આ સમગ્ર માહિતી જે છે એ કોણે આપેલી છે તો એનો સ્ત્રોત પણ આપેલો છે સેન્સસ ઓફ ઇન્ડિયા બે હજાર અગિયારનું જે વસ્તી ગણતરી થઈ એનો આ રિપોર્ટ છે હવે એના ઉપરથી શું તારણ નીકળે છે એને આપણે સમજી શકીએ છીએ કે આપણે જે કોષ્ટક સમજ્યા એના ઉપરથી જ તારણ આપેલા છે આપણે કોષ્ટકમાં જોયું કે ઓગણીસોને એકથી ઓગણીસોને એકવીસ દરમિયાન વસ્તીમાં વધારો થયો છે પણ કેવા દરે વધારો થયો છે ધીમા દરે વધારો થયો છે મતલબ કે એક કરતાં ઓછો હતો પહેલે જીરો પોઈન્ટ જીરો આઠ હતું અને પછી મતલબ એક કરતાં નીચા દરે વસ્તી વધારો તમને દેખાઈ રહ્યો છે જોઈ જોઈ શકો છો ઓગણીસો એકાણું તમે અહીં જોઈ શકો છો કે ઓગણીસો એકથી કરી અને ઓગણીસો ને એકવીસ સુધી વૃદ્ધિ દર જે છે એ એ કેટલો છે એક કરતાં ઓછો છે બરાબર અને જ્યારે ઓગણીસો એકવીસ પછી વસ્તી વૃદ્ધિનો દર જે છે એક કરતાં વધુ છે બરાબર એટલે એમ કહેવાય કે ઓગણીસો એકવીસ પહેલાં જે છે વસ્તી વૃદ્ધિનો દર જે છે એ ધીમો હતો એમ કહી શકાય છે પછી એમ પણ આપણે જોયું કે ઓગણીસો અગિયાર થી ઓગણીસો ના વર્ષ દરમિયાન વસ્તી વૃદ્ધિ દરમાં શું ધાનો છે ઘટાડો ધાનો છે બરાબર અને એ ઘટાણો કેટલો થયો તો માઇનસ જીરો પોઈન્ટ ત્રણ થયો હતો હવે વસ્તી વધવાની જગ્યાએ ઘટી છે એક એવો જ વર્ષ છે ઓગણીસો થી કરી અને ઓગણીસ ના સમય દસ વર્ષમાં વસ્તીમાં ઘટાડો નોંધાયો છે મતલબ વસ્તી ઘટી છે વધી નથી પણ ઘટી છે એનું રીઝન શું છે તો એ વખતનું રીઝન એ છે કે તે વખતે મૃત્યુદરમાં શું થયેલો છે વધારો થયો છે મતલબ કે જમનાર કરતાં મૃત્યુ પામનારની સંખ્યા એ દસ વર્ષોમાં વધુ હતી આ મૃત્યુદર એટલે કે માણસો જે મૃત્યુ પામ્યા વધુ મૃત્યુ પામ્યા એનું કારણ શું છે તો એનું કારણ છે કે વધુ પડતા દુષ્કાળ આવતા હતા એ વખતે પછી કોલેરા ક્ષય મેલેરિયા ઇન્ફ્લુએન્ઝા આ જે બીમારીઓ હતી એ બીમારીઓને લીધે માણસો જે મૃત્યુ પામ્યા એનો પ્રમાણ જે છે ઊંચો રહ્યો હતો જેના લીધે મૃત્યુ દર જે છે એ વધુ રહ્યો હતો પછી ઓગણીસો ને એકવીસના વર્ષને બાદ કરતા વસ્તીમાં સતત વધારો જ થયો છે આપણે કોષ્ટકમાં જોયું કે ઓગણીસો એકવીસના વર્ષ બાદ ફરીથી આપણે કોષ્ટક તરફ નજર નાખીએ તો 1921 નો વર્ષ જે છે એના પછી જોઈ શકો છો કે વસ્તીમાં સતત વધારો જ થઈ રહ્યો છે એટલે ઓગણીસો ના વર્ષને કયો વર્ષ કહેવાય તો મહાન વિભાજક વર્ષ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો કયા વર્ષને મહાન વિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે તો ઓગણીસો ને એકવીસના વર્ષને મહાન વિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે એ રીતના પ્રશ્નો પૂછાય છે અથવા ઓગણીસો એકવીસના વર્ષને કયા વર્ષ તરીકે ઓળખવામાં આવે છે તો મહાન વિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે તો અહીં એ જ સમજૂતીમાં કે તારણમાં આપેલું છે કે ઓગણીસો એકવીસના વર્ષને બાદ કરતાં વસ્તીમાં સતત વધારો થયો છે એટલે જ ઓગણીસો ને એકવીસના વર્ષને અહીં તમે જોઈ શકો છો ઓગણીસો એકવીસના વર્ષને કયો મહાન વિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે પછી આપણે કોષ્ટકમાં એ પણ જોયું કે ઓગણીસો એકાવનમાં ભારતની વસ્તી કેટલી હતી તો ઓગણીસો એકાવનમાં ભારતની વસ્તી છત્રીસ પોઈન્ટ એક કરોડ હતી પછી બે હજાર એકમાં એકસો બે પોઈન્ટ સાત કરોડ એટલે એકસો બે પોઈન્ટ સાત કરોડ જેટલી વસ્તી થઈ હતી મતલબ કે આ પચાસ વર્ષમાં ભારતની વસ્તીમાં થતો વધારો કેટલો છાસઠ પોઈન્ટ છ કરોડ જેટલો વધારો થયો હતો બરાબર હવે વર્તમાન સમયની વાત કરીએ તો વર્તમાન સમયમાં ભારતની વસ્તીમાં કેટલો વધારો થાય છે તો વર્તમાન સમયમાં ભારતની વસ્તીમાં દર વખતે એકસો સિત્તેર લાખ એટલે એક કરોડ અને સિત્તેર લાખ વસ્તી જેટલો ઉમેરો થાય છે વધારો થાય છે મતલબ કે દર વખતે વસ્તીમાં વધારો થાય છે એડ થાય છે એકસો સિત્તેર લાખ એટલે ઘણું કહેવાય વિદ્યાર્થી મિત્રો એમ કહેવાય છે કે એક ઓસ્ટ્રેલિયાની વસ્તી દર વર્ષે ઉમેરાય છે પછી જોઈ શકાય છે કે વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ કયો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો ચીન છે આપણે બધા જાણીએ કે સૌથી વધુ વસ્તી કયા દેશની છે તો ચીનની છે પછી ભારતની ભારત એમાં બીજા નંબરે છે તો વસ્તીની દ્રષ્ટિએ ભારતનો નંબર કયો છે તો વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પહેલો નંબર ના લખતા પણ બીજો નંબર છે વસ્તીની દ્રષ્ટિએ ભારતનો કયો નંબર છે બીજો નંબર છે પ્રથમ નંબર કોણ છે તો ચીન બરાબર પછી તારણ એ પણ નીકળે છે કે વસ્તી તો વસ્તી વૃદ્ધિના સંદર્ભમાં વસ્તી નિષ્ણાતોએ એવી આગાહી કરી છે કે બે હજાર પચીસ સુધી ભારતની વસ્તી જે છે એ કેટલી થઈ જશે તો એકસો ઓગણચાલીસ પોઈન્ટ અઠ્ઠાણું કરોડ વસ્તી થઈ જશે એવો અંદાજ બાંધ્યો છે વિદ્યાર્થી મિત્રો આ વસ્તી નિષ્ણાંતોએ અગાઉ પણ અંદાજો બાંધ્યા હતા દાખલા તરીકે બે હજાર એકમાં માં વસ્તી જે છે એ સો કરોડની ઉપર થઈ જશે એ અંદાજ પણ સાચું પડ્યું હતું તો આ વખતે પણ અંદાજ બાંધેલો છે કે બે હજાર પચીસ સુધી ભારતની વસ્તી કેટલી થઈ જશે એકસો ઓગણચાલીસ પોઈન્ટ અઠ્ઠા અઠ્ઠાણું કરોડ થઈ જશે તો વિદ્યાર્થી મિત્રો આ મુદ્દો જે છે એ તમને બરોબર રીતે સમજાણો હશે એ એકદમ ઈજી છે તો વસ્તી વલણો શું કહેવાય વસ્તી વલણો એટલે વસ્તીમાં શું આવે તો વસ્તીનું વૃદ્ધિ દર આવે વસ્તીનું કદ આવે વસ્તીમાં જનદર કેટલા જન્મે છે કેટલા મૃત્યુ કેટલા પામે છે સ્ત્રીઓ કેટલી છે પુરુષો કેટલા છે શહેરની વસ્તી કેટલી છે ગ્રામ્યની વસ્તી કેટલી છે આ બધાને લગતા ડેટા મેળવવા આંકડાકી માહિતી મેળવી અને એનું અર્થઘટન કરવું એને શું કહેવાય વસ્તીના વલણો કહેવાય પછી સૌપ્રથમ વસ્તીની ગણતરીની શરૂઆત ક્યારે થઈ તો અઢારસો ને એકાવનમાં થઈ કોણે શરૂઆત કરી જમશેજી જમશેદજી તાતાએ વ્યવસ્થિત વસ્તી ગણતરીની શરૂઆત ક્યારે થઈ તો અઢારસો એકાણુંમાં પછી અઢારસો એકાણું પછી દર દસ વર્ષે વસ્તી ગણતરીની શરૂઆત થઈ પછી વસ્તીનું કદ અને વસ્તી વૃદ્ધિનું દર કદ એટલે કુલ વસ્તી વસ્તીનું કદ મીન્સ કુલ વસ્તી અને વૃદ્ધિ દર એટલે દર વર્ષે જે વસ્તીમાં જેટલો વધારો થાય છે જેટલા દરે એટલે કે ટકાએ વધારો થાય છે એને શું કહેવાય વસ્તી વૃદ્ધિનો દર કહેવાય અહીં તમારે યાદ રાખવા માટે અમુક આંકડા જ યાદ રાખી શકાય છે દાખલા તરીકે હું કહું તો ઓગણીસો ને એકવીસનો વર્ષની ડેટા જે છે એ યાદ રખાય ઝીરો પોઈન્ટ ત્રણ માઇનસ ઝીરો પોઈન્ટ ત્રણ ટકા વસ્તી હતી પછી આપણે ઓગણીસો એકાવનના ડેટા યાદ રખાય એમાં વસ્તી કેટલી હતી છત્રીસ પોઈન્ટ એક કરોડ હતી વૃદ્ધિ દર એક પોઈન્ટ પચીસ હતો પછી આપણે આ ઓગણીસો એક્યાસીનું વર્ષ યાદ રાખવાનું વસ્તી હતી અડસઠ પોઈન્ટ ત્રણ કરોડ જ્યારે વૃદ્ધિ દર હતો બે પોઈન્ટ બાવીસ કારણ કે અહીંયા સૌથી વધારે વૃદ્ધિ દર નોંધાનો છે પછી તમે બે હજાર એકની આંકડાકી માહિતી યાદ રાખો બે હજાર એકમાં વસ્તી કેટલી હતી તો એકસો બે પોઈન્ટ સાત કરોડ અને વૃદ્ધિ દર એક પોઈન્ટ સત્તાણું અને છેલ્લી વસ્તી ગણતરી ક્યારે થઈ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનું તો છેલ્લી વસ્તી ગણતરી બે હજાર અગિયારમાં થઈ અને વસ્તી કેટલી હતી એકસો એકવીસ ઝીરો બે કરોડ અને વૃદ્ધિ દર કેટલો હતો તો એક ચોસઠ તો આઈ હોપ કે આ મુદ્દો જે છે એ તમને બરોબર રીતે સમજાનો હશે વિદ્યાર્થી મિત્રો હજી પણ યુટ્યુબ ચેનલ તમે જોતા હો વિડીયો જોતો હોય અને વિડિયા જો તમને ગમતા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો તમને ગમે તો શેર કરજો અને લાઈક પણ કરજો વિડીયો જોયો સાંભળ્યો એ બદલ થેન્ક્સ